મેડમ, આજે જયારે આપણે પ્રથમ વખત આ રીતે મળીએ છીએ, ખાસ કરીને કોરોના મહામારી આવ્યા પછી આપણે આ રીતે એટલે કે ઓનલાઈન શિક્ષણનો યુગ આખો આરંભ થયો, ત્યારે આપણે ખૂબ વિચારવું પડે કે ઓનલાઈન શિક્ષણ લઈ શકાય કે કેમ. છતાં એક પ્રયોગના ભાગરૂપે આપણે એ તરફ ગતિ કરીએ અને એ રીતે આપણે આપણા કોઈપણ પ્રકારના પ્રશ્નો જેવા ઉદ્ભવે છે શિક્ષણ એને ઉકેલવાનો પ્રયાસ કરીએ. આપણે આ વર્ષે આપણી યુનિવર્સિટી એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સેમેસ્ટર 3 અભ્યાસક્રમ બંધો છે. 2020-21 સેમેસ્ટર 3 ગુજરાતી વિષયમાં અભ્યાસક્રમ બદલે તમારા માટે અભ્યાસક્રમ પણ નવો છે પણ અભ્યાસક્રમ ખૂબ સરસ આવ્યો છે. ખાસ કરીને આપણા ગુજરાતી વિભાગમાં સેમેસ્ટર 3 પેપર નંબર 5 જે છે તે ગ્રંથકારનો અભ્યાસ, એમાં એક આઇટલ છે અને ઉમાશંકર જોશી આપણા અભ્યાસક્રમમાં આવે છે અને એમાં ઉમાશંકર જોશીના શ્રેષ્ઠ કાવ્યો આપણા અભ્યાસક્રમમાં શ્રેષ્ઠ કાવ્યોમાં ઘણા બધા કાવ્યો છે પણ એમાંથી આપણા અભ્યાસક્રમમાં નિયત કરેલા કેટલાક કાવ્યો છે અને એની સંખ્યા 26 થાય જેની તેના શીર્ષકો પર હું આપને જણાવીશ. તો ઉમાશંકર જોશીના શ્રેષ્ઠ કાવ્યો ગાંધીજીના કવિ છે એનો બધો પરિચય આપણે મેળવવાનો છે એટલે આ જે આખું જોઈએ છે તે સ્લાઇડમાં આપણે અભ્યાસક્રમના જે 5-5 મુદ્દાઓ છે તેને જોઈએ. દર વર્ષે આપણે જોતા આવીએ છીએ કે અભ્યાસક્રમના 5 મુદ્દાઓ હોય છે, 5 મુદ્દાનો ગુણપાત સમાન હોય છે એટલે કે 14 માર્ક્સના પરીક્ષામાં પૂછાય છે. એટલે પહેલો જે વિભાગ છે એટલે કે પહેલું એકમ 1 14 માર્ક્સ હોય છે અને એમાં 2 મુદ્દાઓ આપણા અભ્યાસક્રમમાં છે. એક તો ઉમાશંકર જોશીનું જીવન છે અને બીજું છે ઉમાશંકર જોશીનું સાહિત્યસર. જીવનમાં માત્ર જન્મથી મૃત્યુ સુધીની જે ગતિવિધિઓ છે એના જીવનની મહત્વની બાબતો છે એમના વિશે વાત કરવાની છે. જ્યારે ઉમાશંકર જોશીનું સાહિત્ય સર્જન છે એમાં સમગ્ર સર્જન વિશે, એમાં કવિતા વાર્તા નવલકથા બધું આવે તો આ 2 મુદ્દાઓ આપણે પહેલા એકમમાં કરવાના છે અને એના 14 માર્ક્સ છે. કયા યોજના કરવી છે કિંમત અને એનું સર્જન કેવા પ્રકારનું છે, કયા કયા સ્વરૂપનું છે એના વિશે વાત કરવાનું છે. ત્યારબાદ બીજો એકમ જે છે તે આ રીતે છે, એમાં કેટલાક મહત્વના પ્રશ્નો જે આપણે પૂછાતા હોય. ખાસ કરીને આમ જોઈએ તો હવે આપણે જ્યારે ઓનલાઈન શિક્ષણની વાત આવી છે ત્યારે મોટેભાગે પરીક્ષાલક્ષી વધુ થવું એટલે હવે ઉમાશંકર જોશીના શ્રેષ્ઠ કાવ્યો સમગ્રલક્ષી મૂલ્યાંકન, સમગ્ર લક્ષી મૂલ્યાંકન મતલબ કે આપણા અભ્યાસક્રમમાં જે 26 નિયત કરેલા કાવ્યો છે એ કાવ્યોને ધ્યાનમાં રાખવાના છે અને આ શ્રેષ્ઠ કાવ્યનું સમગ્ર લક્ષી સૂત્ર છે એટલે આપણે 26 નિયત કરેલા કાવ્યો છે એને ધ્યાનમાં રાખીને એનું મૂલ્યાંકન કરવાનું છે કે ઉમાશંકર જોશીના આ કાવ્યો કેવા પ્રકારના છે એ તમામ રીતે એનું મૂલ્યાંકન. ત્યારબાદ બીજો મુદ્દો છે ઉમાશંકર જોશીના શ્રેષ્ઠ કાવ્યની તેના સ્વરૂપ વૈવિધ્યની દ્રષ્ટિએ છે સમીક્ષા. ગ્રુપ વૈવિધ્ય મતલબ એવા સ્વરૂપો કેટલા છે, ગીતો કેટલા છે, કથાકાલો કેટલા છે, ભૂમિકાઓ કેટલા છે, ગીત રચનાઓ કેટલી છે એ વિશે વાત કરવાની છે. એટલે સ્વરૂપ કાવ્યના વિવિધ સ્વરૂપો છે એ 26 કાવ્યોમાં આપણે ક્યાં ક્યાં સ્વરૂપ આવે છે એની વાત પણ તમને બતાવવાનું છે. તો એ સ્વરૂપ વૈવિધ્યની દ્રષ્ટિએ એની સમીક્ષા કરવાની છે. ત્યારબાદ બીજું એક જે છે ત્યારબાદ બીજું જે એકમ આવે છે તે પણ 14 માર્ક્સનું છે. એમાં વિષયો જે છે વિવિધ પ્રકાર વિષય વૈવિધ્ય જે આપણે કહીએ એ વિષય વૈવિધ્યની દ્રષ્ટિએ વાત કરે છે. જેમ કે રાષ્ટ્રભાવનાને લગતા, પ્રણય ભાવનાને લગતા, પ્રકૃતિ નિરૂપણને લગતા, ચિંતનને લગતા, તિંજન પીડિત કે વાત્સલ્ય ભાવને લગતા એ જે વિવિધ પ્રકારના વિષયો છે વિષય વૈવિધ્ય જે આપણે કહીએ એ વિષય વૈવિધ્ય આમાં આવી જાય છે. બધા મુદ્દામાં આ 5 મુદ્દાઓ જે છે એમાં ઉમાશંકર જોશીના શ્રેષ્ઠ કાવ્યમાં રાષ્ટ્રભાવના, ત્યારબાદ એના કાવ્યમાં પ્રણય ભાવ, એના કાવ્યમાં પ્રકૃતિ નિરૂપણ, એના કાવ્યમાં ચિંતન, એના કાવ્યમાં તિંજન પીડિત પ્રત્યેનો વાત્સલ્ય. આ જે 5 મુદ્દાઓ છે એ વિષય વૈવિધ્ય છે અને કાવ્યમાં જે વિવિધ પ્રકારના વિષયો છે એ વિષયને ધ્યાનમાં રાખીને આ મુદ્દાઓ છે. એટલે ત્રીજું એકમ જે છે તે ખાસ કરીને વિષય વૈવિધ્યને ધ્યાનમાં રાખીને એ મુદ્દાઓ લખવાયા છે. ફરીથી કહી દઉં કે રાષ્ટ્રભાવના,
જે કાયદો રાષ્ટ્રપાલને લગતા છે 26માં એની વાત આપણે કરવાની છે. અહીંયા પ્રણય ભાવ પ્રણય નિરૂપણ કરતા કાયદો છે એની વાત એ મુદ્દામાં કરવાની છે અને મોટે ભાગે આ મુદ્દાઓ આપણે મને ખૂટતો ના હતો. ત્યારબાદ પ્રકૃતિ નિરૂપણ છે, પ્રકૃતિ વિષયક જે કાયદો છે એની વાત કરવાની છે, ચિંતનને લગતા કાયદો છે એની વાત કરવાની છે અને દિનજન ભાવ એટલે કે વાત્સલ્ય ભાવ જે ઉમરશંકરે કહ્યો છે એના વિશે વાત કરવાની છે. અને થોડીક વાત ઉદાહરણ એ કે ઉમરશંકર જોશી સૌથી વધુ માનવીય કવિ છે. આમ તો ઉમરશંકર જોશી ગાંધીજીના કવિ છે, ગાંધીજી મોટે ભાગે માનવીય સંવેદનાઓનો યુગ રહ્યો છે એટલે ઉમરશંકર જોશી ઉપર ગાંધીજીની એટલી બધી અસર થઈ અને એનું સર્જન પણ એ પ્રકારનું ચાલ્યું છે થયું છે જેથી કરીને આપણને એવું થાય કે એમાં ગાંધી વિચારસરણીની સાથે સાથે એ યુગનો જે માહોલ છે એ માહોલ પણ એમાં વળાતો જાય છે અથવા તો એની અભિવ્યક્તિ થતી જાય છે. એટલે માનવીય સંવેદનાઓ ઉમરશંકર જોશીના કાવ્યમાં સૌથી વધુ દેખાય છે. ત્યાર પછીનું જે એકમ છે યુનિટ છે તે ઊંચા એના પણ 14 માર્ક છે. એમાં ઉમરશંકર જોશીના શ્રેષ્ઠ કાવ્યોની બી આ જે મુદ્દાઓ છે તે સ્વરૂપ પ્રવિધિને ધ્યાનમાં રાખી આવ્યા છે. એના 26 કાવ્યો બે વિભાગમાં વહેંચી છે, એક તો સ્વરૂપ વૈવિધ્ય અને આપણે અગાઉ જોઈ મુદ્દાને વિષય લઈ આ વિષય વૈવિધ્યને ધ્યાનમાં રાખીને પઢાયેલા મુદ્દાઓ છે. ત્યારબાદ આ જે મુદ્દાઓ છે તે સ્વરૂપ વૈવિધ્યને ધ્યાનમાં રાખીને પઢાયેલા મુદ્દાઓ છે. એટલે સ્વરૂપ વૈવિધ્યમાં એની ગીત રચનાઓ આ 26 કાવ્યો જે આપણા અભ્યાસક્રમમાં છે એમાં ગીત રચનાઓ કેટલી છે અને કેવી છે એના વિશે વાત કરવાની છે આ મુદ્દામાં. ત્યારબાદ સુનેટો કેટલા છે તો એ સોનેટ રચનાઓ વિશે વાત કરવાની છે. એ ગીતનું ચોક્કસ સ્વરૂપ હોય છે, સોનેટનું ચોક્કસ સ્વરૂપ હોય છે, ઉર્મી ગીતનું ચોક્કસ સ્વરૂપ હોય છે અને અછંદ કોઈ પણ રીતે લખાયેલી હોય અને સામાન્ય રીતે એવા છંદોબદ્ધ ન હોય કોઈ ખાસ સ્વરૂપ ન હોય એટલે આપણે અછંદ રચનાઓ કહીએ છીએ. તો આ ગીત રચનાઓ, સોનેટ રચનાઓ, ઉર્મી ગીતો અને અછંદ સ્વરૂપો આ ચાર મુદ્દાઓ ચોથા એકમમાં સમાવેશ થયેલા છે અને એ ચારેય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે આપણા માટે 14 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. મોટે ભાગે મેં કુટુંબો પૂછાતું હોય તો એ રીતે આપણે તૈયારી કરવાની છે. ત્યારબાદ એકમ 5 એના પણ 14 માર્ક્સ કરવાયેલા છે. એમાં એની કાવ્યપાલી, કાવ્યપાલી એટલે સામાન્ય રીતે આપણે ભાષાશૈલી જે થઈ છે કાવ્યની એક ઇમારત જેના કારણે ખડી થાય છે, એક જે આપણે કહીએ કે પદ્યની એક રોનક ઉભી થાય છે એ વસ્તુ વિશે એના સમગ્ર બધા જ કાવ્યો આસ્વાદ માટે પૂછાય. આસ્વાદ મતલબ કે કે બે કાવ્યના તમને ટાઇટલ આપેલા હોય, બે કે ચાર કાવ્યના એમાંથી બે હોય તો એક વિશે, ચાર આપેલા હોય તો બે વિશે આપણે એનો આસ્વાદ કરવો એટલે જે કાવ્ય છે એને સમજાવવાનું છે, એની ભાષા કેવી છે, એનો વિષય કેવો છે, એની રચના બંધેલો કેવો છે, એમાં છંદ કેવા પ્રકારનો છે, એનો લય ધાર જે કંઈ સ્વરૂપમાં અને વિષયમાં જે કંઈ આવે એ બધા વિશે આપણે જે તે કાવ્ય વિશે વિગતે વાત કરવાની છે. એમાં પહેલું કાવ્ય છે 26 માંથી 10 કાવ્યો આપણે બહુ વ્યવસ્થિત રીતે તૈયાર કરવા તો જ આપણે આ મુદ્દામાં કાવ્યનો આસ્વાદ કરાવી શકીએ. એમાં ચોથા કવિ છે ગોમિયા વિના વળતા પાણી, આ શીર્ષકો છે. એક બાળકીને સ્મશાને લઈ જતા વિશ્વમાનવી ગુજરાત મોરી મોરી રે રડો ન મોજ મૃત્યુએ ગયા વર્ષો તેમાં હું ગુજર બાળક પાસે અને કેટલાક આમ 1 2 3 4 5 6 7 8 9 અને 10 રચનાઓ એવી છે કે જે તમને કાવ્યના આસ્વાદ રૂપે પૂછાય છે. એટલે આ 10 કાવ્યો વિશે આપણે બહુ વિગતે સમજણ મેળવવી પડે, વાંચન કરવું પડે, કદાચ આપણને કોઈ પુસ્તક ન મળે આમ તો ઉપલબ્ધ છે પણ કદાચ ન મળે તો સમગ્ર કવિતા એમાં આપણા બધા જ 26 કાવ્યો આવી જાય એટલે એ રીતે પણ આપણે મેળવી શકશું. અને આ રીતે આપણે બધાના વોટ્સઅપ નંબર અને એ રીતનું આપણે ગ્રુપ બનાવશું તો આપણે ઓનલાઈન બધી વિગતો આપણે બધા જ બહેનો સુધી પહોંચાડશું. અભ્યાસક્રમના નિયંત્રણના જે કાર્યો છે